નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આયર્લેન્ડ અમેરિકાની 7 દિવસીય યાત્રાના પ્રથમ ચરણમાં આયર્લેન્ડ જવા રવાના. 60 વર્ષ બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રીની આ પ્રથમ આયર્લેન્ડ યાત્રા. બીજા તબક્કામાં અમેરિકી પ્રવાસ દરમિયાન બરાક ઓબામા સાથે કરશે વાતચીત. પ્રધાનમંત્રીના અમેરિકા પ્રવાસ અગાઉ ભારત અને અમેરિકા વચ્ચે મંત્રી સ્તરની પહેલી વ્યૂહાત્મક અને વાણિજ્યિક મંત્રણા વોશિંગ્ટનમાં યોજાઈ. દ્વિપક્ષીય વ્યાપાર અને આતંકવાદ સામેની લડાઈમાં સહકાર વધારવા પર મુકાયો ભાર. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2015માં થયેલા MOUની પ્રગતિ તથા અમલીકરણની સમીક્ષા કરતા મુખ્યમંત્રી. MSME સેક્ટરના સમજૂતીપત્રોની કાર્ય સમીક્ષા દર 2 મહિને જિલ્લા કલેક્ટર કરશે. 10 લાખ સુધીના મૂડીરોકાણના ઉદ્યોગોને પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં આવરી લેવા સૂચન. આવતીકાલે વિરમગામ સુરેન્દ્રનગર વચ્ચે મેગા બ્લોક. 10 ટ્રેનના શેડ્યુલ ખોરવાશે. 4 ટ્રેન રદ કરાઈ, 6 ટ્રેન મોડી ઉપડશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી આયર્લેન્ડ અમેરિકાની યાત્રા માટે રવાના થઈ ગયા છે. 60 વર્ષોમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રી આયર્લેન્ડની યાત્રાએ ગયા હોય તેવું પ્રથમ વખત બન્યું છે. સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ભારતના પ્રધાનમંત્રીની 1 વર્ષમાં આ 3જી મુલાકાત છે. આજે બપોરે જ પ્રધાનમંત્રી આયર્લેન્ડની રાજધાની ડબલિન પહોંચી જશે, જ્યાં તેઓ ત્યાંના પ્રધાનમંત્રી એન્ડા કેની સાથે મુલાકાત કરશે. તો અમેરિકાના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતમાં જરૂરી મહત્વના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રધાનમંત્રી મોદી ગંભીર મુદ્દાઓ પર વાતચીત કરશે. ન્યૂયોર્કમાં દુનિયાના મોટા રોકાણકારો સાથે ફોર્ચ્યુન 500માં સામેલ દુનિયાની શ્રેષ્ઠ કંપનીના સીઈઓને પણ પ્રધાનમંત્રી મળશે. અમેરિકાના વિદેશમંત્રી જ્હોન કેરી અને ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ગઈકાલે ભારત અમેરિકા વ્યૂહાત્મક અને વાણિજ્યિક મંત્રણાની અધ્યક્ષતા કરી હતી. આ ચર્ચાની સમાપ્તિ સમયે તેમણે દક્ષિણ એશિયા વિસ્તારમાં સુરક્ષિત સ્થળો પર આશ્રય પામેલા આતંકવાદી સંગઠનોથી ઉભા થઈ રહેલા ભય સામે લડવા માટે સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું. બંનેએ પાકિસ્તાનથી તૈયાર થયેલા લશ્કરે તૈયબા, જૈશ એ મોહમ્મદ અને ડી કંપની જેવા આતંકી સંગઠન વિરુદ્ધ કાર્યવાહી કરવા પર સહમતિ સાધી હતી. આર્થિક રૂપે સમૃદ્ધ ભારત અને અમેરિકા ઉદ્યોગ અને મૂડીરોકાણ માટે દીર્ઘકાલીન અવસર પેદા કરશે તેવો આશાવાદ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે વ્યક્ત કર્યો હતો. બંને દેશોએ જાપાનની સાથે પોતાની ત્રિપક્ષીય વાર્તા સચિવ સ્તરથી વધારીને મંત્રી સ્તરની કરવાનો પણ નિર્ણય કર્યો હતો. વિદેશમંત્રી જ્હોન કેરીએ જણાવ્યું હતું કે અમેરિકા અને ભારત પુનઃપ્રાપ્ય ઉર્જા અને પર્યાવરણના વિસ્તારમાં સહયોગ કરવા સંમત થયા છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2015 અંતર્ગત થયેલા 22,000 જેટલા MOUના અમલીકરણ અંગે સમીક્ષા કરી હતી. બેઠકમાં મુખ્યમંત્રી આનંદીબેને MSME સેક્ટરના જે ઉદ્યોગો અમલીકરણના કે પ્રાથમિક તબક્કે છે તેની દર 2 મહિને કાર્ય સમીક્ષા હાથ ધરવા જિલ્લા કલેક્ટર્સને જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા GIDC માં પ્લોટ ફાળવણી, પર્યાવરણીય મંજૂરી અને માળખાગત સુવિધાઓ અંગે આ સમીક્ષા હાથ ધરાશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ 10 લાખ સુધીના મૂડીરોકાણના ઉદ્યોગોને પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં સાંકળી લેવા માટે રાષ્ટ્રીયકૃત બેન્કો સાથે પરામર્શ કરી યોગ્ય વ્યવસ્થા વિકસાવવા ઉદ્યોગ વિભાગને સૂચન કર્યું હતું. રાજ્યના 13 જિલ્લાના કલેક્ટર્સે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પોતાના જિલ્લાના MOUની પ્રગતિનો વિસ્તૃત અહેવાલ આપ્યો હતો. આવતીકાલે 24 સપ્ટેમ્બરે ટ્રેનમાં મુસાફરી કરનારાઓને હાલાકી ભોગવવી પડશે. વિરમગામ સુરેન્દ્રનગર વચ્ચે બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આ રૂટ ઉપર મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. તેના કારણે કુલ 4 ટ્રેન્સ રદ કરવામાં આવી છે અને 6 ટ્રેન મોડી ઉપડવાથી કુલ 10 ટ્રેનના શેડ્યુલ્સ ખોરવાઈ જશે. આ 10 ટ્રેન્સમાં અમદાવાદ સોમનાથ એક્સપ્રેસ અમદાવાદ સુરેન્દ્રનગર વચ્ચે રદ થશે, સોમનાથ અમદાવાદ એક્સપ્રેસ સુરેન્દ્રનગર અમદાવાદ વચ્ચે રદ થશે, વિરમગામ ઓખા પેસેન્જર વિરમગામ અને સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે, પોરબંદર હાવડા સુપરફાસ્ટ ટ્રેન રીશેડ્યુલ થશે, ઓખા હાવડા લિંક એક્સપ્રેસ ઓખાથી 2.5 કલાક મોડી ઉપડશે, રાજકોટ દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ 2 કલાક મોડી ઉપડશે, અમદાવાદ ઓખા પેસેન્જર અમદાવાદથી 4 કલાક મોડી ઉપડશે, સોમનાથ જબલપુર એક્સપ્રેસ સોમનાથથી 1 કલાક મોડી ઉપડશે, જ્યારે સિકંદરાબાદ પોરબંદર એક્સપ્રેસ 2 કલાક વિરમગામ ઊભી રહેશે.
ગણેશોત્સવ નિમિત્તે ખેડાના મહેમદાબાદની વાત્રક નદીના કાંઠે અમદાવાદ રોડ ઉપર આવેલા ભવ્ય સિદ્ધિ વિનાયક મંદિરમાં પણ ગણેશ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. દોઢ વર્ષ પહેલા મહારાષ્ટ્રના સિદ્ધિ વિનાયકથી અખંડ જ્યોત લાવી અહીં મૂકવામાં આવી હતી. ગુજરાતના તમામ શહેરોમાં આ જ્યોતને દર્શન માટે ફેરવવામાં આવે છે. મંદિરનો બાહ્ય દેખાવ ગણેશજીની પ્રતિમાનું આબેહૂબ દર્શન કરાવે છે. 120 ફૂટ લંબાઈ અને 73 ફૂટ ઊંચાઈ ધરાવતું દેશનું આ સૌથી મોટું સિદ્ધિ વિનાયક મંદિર છે. ગર્ભગૃહમાં મહારાષ્ટ્રના સિદ્ધિ વિનાયકની આબેહૂબ મૂર્તિ હોવાથી ભક્તોમાં અનેરું આકર્ષણ બની રહી છે. લોકો પણ ગુજરાતમાં સિદ્ધિ વિનાયકના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. દરેક જગ્યાએ દરેક ગામની અંદર ગણેશ મહોત્સવ 10 દિવસ માટે જાવજલાથી ઉજવાય એવું એક સુંદર આયોજન કરેલું છે. આની સાથે સાથે જે ભૂલાઈ ચૂકેલું શાસ્ત્ર આયુર્વેદ શાસ્ત્ર એના માટે બી ખૂબ જ અહીંયા પ્રયત્ન કરવામાં આવે છે. અહીંયા આયુર્વેદિક ડોક્ટરને સવારથી સાંજ સુધી મફત સેવા આપે છે અને અહીંયા આયુર્વેદનો પ્રચાર કરવામાં. સિદ્ધિ વિનાયકના આંગણે આવતા તમામ ભક્તો જે પોતાની મનોકામના અહીંયા કહે છે એ મનોકામના પૂર્ણ થાય છે. અહીંયા સિદ્ધિ વિનાયક દેવસ્થાનની અંદર અષ્ટવિનાયક દાદાની પણ સ્થાપના કરવામાં આવી છે કે જે દેશના જુદા જુદા ભાગમાં બિરાજમાન ગણપતિજી તથા વિદેશની અંદર બિરાજતા ગણપતિ એવા અષ્ટવિનાયક દાદાની પણ અહીંયા સ્થાપના કરેલી છે. ગઈકાલે રામદેવપીરના નોરતાના પૂર્ણાહુતિના દિવસે અમદાવાદમાં શ્રદ્ધાળુઓએ વિવિધ સ્થળે રામદેવપીરના મંદિરોમાં નોમના નેજા ચડાવ્યા હતા. ભાદરવા સુદ એકમથી શરૂ થયેલા રામદેવપીરના નોરતા 9 દિવસ દરમિયાન મંદિરોમાં ભજન કીર્તન અને ધાર્મિક પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું હતું. નોરતા પૂર્ણ થવાના અંતિમ દિવસે ભક્તજનોએ રામદેવપીરનો વરઘોડો કાઢ્યો હતો અને મંદિરમાં જઈ નેજા એટલે કે ધજા ચડાવી હતી. વિવિધ મંદિરોમાં ભંડારાનું આયોજન થયું હતું જેમાં ભક્તોએ પ્રસાદ લીધો હતો. રાજસ્થાનના રણુજામાં આવેલા રામાપીરના મંદિર ઉપરાંત ગુજરાતમાં વિવિધ સ્થળોએ આવેલા રામદેવપીરના મંદિરમાં ભજન કીર્તન સાથે લોકો દર્શનમાં જોડાયા હતા. ત્યાં ભંડારો વરઘોડો તેમજ બધું આધુનિક રીતે વસ્તુઓ અહીંથી આડી મહોત્સવ થાય છે અમારા ત્યાં અને આ પરંપરા વર્ષોથી ચાલતી આયોજન ચાલતી રહે છે. બોલો રામદેવ પીર કી જય. ભાદરવા સુદ એકમથી નવરાત્રિ રામદેવ પીરની ચાલુ થાય છે ત્યારથી અમારે કાયમ ભજન ભાવ રાતના 2 વાગ્યા સુધી હોય છે અને નોમને દિવસે આ રામાપીરના નેજા ચડાવવામાં આવે છે. નેજા ચડાવતી વખતે ગામની ભાગોળેથી અમે નેજા લઈ અને વાજતે ગાજતે બાબા રામદેવની કૃપાથી નેજા ચડાવીએ છીએ અને બધા આનંદ મોજ કરીએ છીએ. યાત્રાધામ અંબાજી ખાતે પ્રસિદ્ધ ભાદરવી મહામેળાનો આજે બીજો દિવસ છે. આ અગાઉ ગઈકાલે કલેક્ટર દિલીપ રાણાના હસ્તે આ મેળાનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો. કલેક્ટરશ્રીએ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિર્મિત પ્રદર્શન ગેલેરીમાં અંબાજી માતાની પૂજા અર્ચના કર્યા બાદ માતાજીના રથને આગળ ધપાવી મેળાનો આરંભ કરાવ્યો હતો. મેળાના પ્રથમ દિવસે 1503 ફૂટની રેકોર્ડ લંબાઈ ધરાવતી ધજા લઈને મા અંબા સેવા સંઘ જય અંબેના જયઘોષ સાથે અંબાજી પહોંચ્યો હતો. અગાઉ જગતજનનીના મંદિર ઉપર પદયાત્રીઓના સંઘે 1251 ફૂટ લાંબી ધજા ચડાવ્યાનો વિક્રમ નોંધાયેલો છે, પરંતુ 1503 ફૂટ લાંબી ધજા અર્પણ થઈ હોવાનો આ પ્રથમ કિસ્સો હોઈ શકે છે. જોકે શાસ્ત્રોક્ત નિયમો અનુસાર ધજા મંદિર ઉપર ચડે તેમ ન હોવાથી માતાજીના ચરણોમાં તે અર્પણ કરવામાં આવી હતી. ધજાને મંદિરના પરિસરમાં દર્શનાર્થે મૂકવામાં આવી. યાત્રિકોની સુવિધા માટે બધી જ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. નિઃશુલ્ક ભોજન 3 જગ્યા એટલે ગબ્બર તલેટીમાં, અંબિકા ભોજનાલય અને દિવાળી બાદ ધર્મશાળામાં એનું આયોજન કરેલું છે. સાથોસાથ કંટ્રોલ સેન્ટર પણ ઊભું કરાયું છે. કોઈ પણ તકલીફ હોય તો અમારા કંટ્રોલ સેન્ટરમાં સંપર્ક કરવાથી એમની જે પણ મદદ જોઈશે એ તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવશે. જીવનમાં અવાજનો અનુભવ ન કરી શકનારા બહેરા મૂંગા બાળકો માટે અમરેલીમાં ખાસ બહેરા મૂંગાની શાળા તથા છાત્રાલય બનાવાયા છે. તાપીબેન મોહનલાલ રૂગનાથ બહેરામૂંગા શાળાના છાત્રાલયમાં બહેરામૂંગા ગરીબ બાળકોને રહેવા ખાવા સહિતની તમામ સુવિધાઓ નિઃશુલ્ક તો છે જ, સાથે આધુનિક યુગમાં તાલ મિલાવી શકે તે માટે ખાસ તાલીમ પણ આપવામાં આવે છે.
સંસ્થામાં ભણતા જ નહીં પરંતુ શહેરના તમામ શારીરિક વિકલાંગ બાળકોને કમ્પ્યુટર જેવી ડિજિટલ સિસ્ટમથી ભણાવવામાં આવે છે. સાથે જ તેમનામાં રહેલી બ્યુટી પાર્લર અને પેઇન્ટિંગ જેવી કલા પણ બહાર લાવવામાં આવે છે. બાળકોને વિશેષ થેરાપી પણ આપવામાં આવે છે. 15 વર્ષથી શરૂ થયેલી આ શાળામાં હાલ 83 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. માઉં નામ કિયા છે, મા પપ્પાનું નામ વિનુભાઈ છે, મા તાઉ નામ પદ્મભાઈ છે, મા તાતી તાઉ નામ પકડતેબેન છે, મા તારા નામ મમલેલીભાઈ શું થાય છે, મા બેલા મુકા માખવા આપણે તા મા પુખરી છે. માઉ નામ કેવ છે, મારા પપ્પાનું નામ પુખી પાસ છે, મારા ચચ્ચાનું નામ કવકા પપ્પા છે, મારે બીનો ઉકા ચાલા અમરી છે, હું રાવ કોણ મમરી છે. હા, ઘણો લાભ મળી શકશે અહીંયા ભવિષ્યમાં. બ્યુટી પાર્લર છે, કોમ્પ્યુટર જોબ છે. લાભ એટલે કે ગમે અહીંયા જોબ કરી શકશે, મારા છોકરી પગભર થઈ શકશે. સંસ્થાને આ બાળકોના ઘડતરમાં હર હંમેશ આર્થિક સહયોગની જરૂર પડે છે. સરકાર શ્રી તરફથી સહાય મળે છે, પણ આ બાળકોના ઉચ્ચ શિક્ષણ અને અદ્યતન મશીનો દ્વારા સ્પીચ થેરાપી, અદ્યતન ડિજિટલ ક્લાસરૂમ દ્વારા શિક્ષણ આપવા અને બાળકોનું શિક્ષણ સારી ગુણવત્તા માટે કરવા હેતુ દાતાશ્રીઓને અમે વખતો વખત સહયોગ માટે અપીલ કરીએ છીએ. આ બાળકોના વિકાસમાં અને પુનઃસ્થાપનમાં અમરેલી જિલ્લાના તથા જિલ્લા બહારના દાતાશ્રીઓ સહયોગ આપતા રહે તેવી શુભેચ્છા. સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ અને આદિવાસીની વધુ વસ્તી ધરાવતા પંથક ખેડબ્રહ્મા, પોશીના અને લાંબડિયામાં દીકરી જન્મનું પ્રાધાન્ય વધ્યું છે. દેશભરમાં આજે બેટી બચાવોની ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે બીજી બાજુ નિરક્ષર વનવાસીઓ પહેલેથી જ દીકરીને કુળદીપક માનતા હોવાની બાબત સૌને ઉદાહરણ પૂરું પાડે તેવી છે. આંકડાકીય દરની રીતે જોતા પણ આ પંથકમાં પુરુષો કરતાં સ્ત્રી જન્મદરનું પ્રમાણ વધારે છે. આ પંથકમાં 800 પુરુષોની સામે સ્ત્રી જન્મદર 920નો છે. વનવાસી સમાજની દીકરીનું સન્માન કરવાની પ્રથા પણ અનોખી છે. દીકરીના લગ્નનો ખર્ચ લગ્ન કરનાર વરપક્ષ જ ઉઠાવે છે. ઉપરાંત ઘરમાં મરણ થાય ત્યારે બધી લૌકિક ક્રિયાઓ અને વ્યવહાર દીકરી અને જમાઈ જ કરે છે. ઉપરાંત જે ઘરમાં દીકરી ન હોય તે ઘર ખોટ ધરાવતું કહેવાય છે. દીકરી જન્મને વધાવતા વનવાસીઓની દીકરીઓ શાળામાં હાજરી આપવામાં પણ મોખરે છે. ઘણું જ વધારે છે અને છોકરીઓને આ ગામમાં ઘણું બધું મહત્વ પણ આપવામાં આવે છે. અમારો આદિવાસી જે સમાજમાં પ્રસંગ છે, જેમાં બીજા સમાજમાં છોકરા દ્વારા કરવામાં આવે છે, જ્યારે અમારા આદિવાસી સમાજમાં અમારા છોકરીઓ દ્વારા પ્રસંગ વધુ મહત્વ આપવામાં આવે છે. સરકારી દવાખાનામાં જયારે સગર્ભા માતા આવે તો ગાડી એમને સરકારી ગાડી મફતમાં લેવાય જાય, પછી અહીંયા જાપો ડિલિવરી થયા પછી એમને જે કંઈ મફત દવાઓ મફત લોહી ચડાવવાનું અને બીજી કોઈ બાળકને નાના બાળકને કોઈ પણ તકલીફ થાય તો એ જન્ની શિશુ સુરક્ષા યોજના અંતર્ગત સેવા આપવામાં આવે છે. માનસિક રૂપે નબળા બાળકોની સ્પર્ધા કોઈ નવી વાત નથી, પરંતુ અમદાવાદમાં રાજ્યભરના 2000થી વધુ આવા વિશેષ બાળકોની રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન કરી વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોસાયટી ફોર ધી વેલફેર ઓફ મેન્ટલી રિટાર્ડેડ અને અમદાવાદ અંધજન મંડળના સંયુક્ત ઉપક્રમે આગામી શનિવાર 26 સપ્ટેમ્બરે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ઉપર આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. અમદાવાદમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં અંધજન મંડળના પ્રમુખ ભૂષણ પુનાળીએ જણાવ્યું હતું કે રાજ્યભરમાંથી 72 જેટલી સંસ્થાઓ આ કાર્યક્રમથી જોડાઈ રહી છે અને 500 કરતાં પણ વધુ બાળકો અમદાવાદ બહારથી ભાગ લેવા આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 2000 રજીસ્ટ્રેશન કરાઈ ગયા છે અને વધુને વધુ જોડાઈ રહ્યા છે. વિશિષ્ટ બાળકો ભેગા થઈને પેઇન્ટિંગના માધ્યમથી પોતાના વિચારો વ્યક્ત કરવાના છે. મને આપને જણાવતા આનંદ થાય છે કે આશરે 2000 બાળકોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. અત્યારે બી જેને રજીસ્ટ્રેશન કરાવવું હોય એ અંધજન મંડળની ઓફિસમાં આવી શકે છે, મીરજાની અથવા સોસાયટી ફોર વેલફેર મેન્ટલી રિટાર્ડેડની ઓફિસમાં
ભાવનાબેનને પાસે નામ નોંધ કરાવી શકે છે. અમને આનંદ થશે કે વધારે વધારે બાળકો એમાં ભાગ લે, જેથી સમાજને ખબર પડે કે આ બાળકો એક સાથે મળીને એટલા કામ કરવાને કાબિલ છે અને એમાં લોક જાગૃતિ આવે એવું ટાર્ગેટથી અમે ચાલી રહ્યા છીએ. આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.